ઘોઘંબા તાલુકાના ચંદ્રનગર ગામે મતદાનનો બહિષ્કાર કર્યા હોવાનું જાણ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારને થતાં તેમણે ગ્રામજનોનો સંપર્ક કરી તેમની રજૂઆત સાંભળી હતી. પાણીના મુદ્દે ગ્રામજનોએ મતદાન ન કરવાનો નિર્ણય લીધો હતો. ગામમાં અણબનાવને કારણે પાણીની સમસ્યાનો મુદ્દો ધારાસભ્ય કે તાલુકા સુધી પહોંચ્યો ન હતો, જેથી ગ્રામજનો પ્રત્યે નારાજગી જોવા મળી હતી. નારાજગી દૂર કરવા હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, ઘોઘંબા પાર્ટી પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ, જિલ્લા સદસ્ય ભીખાભાઈ સોલંકી, છોટાઉદેપુર લોકસભાના ઇન્ચાર્જ સાગર ગોહિલને ચંદ્રનગર મોકલ્યા હતા. ગ્રામજનો સાથે ટેલિફોનિક વાત કરી પાણીની સમસ્યા બે જ દિવસમાં હલ કરવાની ખાતરી આપતા ગ્રામજનોએ ધારાસભ્યનો આભાર માની ટોળે ટોળા મતદાન મથકે પહોંચ્યા હતા. પ્રજાસેવક એવા હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે કોઈપણ જાતની સમસ્યા હોય તેમને સીધી જાણ કરવા માટે પણ જણાવ્યું હતું. ગામ અને લોકો ઉપયોગી હોય તેવા કામ તમે મને અવશ્ય જણાવો તેવી સમસ્યા હલ કરવાની ખાતરી આપતા ભારત માતા કી જયનો નાદ બોલાવી મતદાન કરવા માટે લોકો પહોંચ્યા હતા. જય માતાજી. આજ રોજ ચંદ્રનગર ગામ બુથ નંબર 2 માં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારેલી, એની અંદર અમારા લોક લાડીલા ધારાસભ્ય જયદાદાને રજૂઆત વાત કાન સુધી પહોંચી. એમનો અમારા નર્મદા પાણીનો વિષય હતો, એને અનુસંધાન દાદા તાત્કાલિક પગલાં લીધા. અમારા ઘોઘંબાથી ઇન્ચાર્જ તરીકે ગુણવંતસિંહ, અમારા ધારાસભ્ય ખરે અમારા જિલ્લા સદસ્ય ગુણવંતસિંહ અને ભીખા કાકા એ હાજર રહ્યા અને અમને 2 દિવસની અમને એ બાંયધરી આપી છે કે તમારું નર્મદાનું પાણી ચાલુ કરી આપશું અને તમે મતદાન 100% કરાવો એની રજૂઆત કરી છે અને તેથી અમે બધા મતદાન કરીશું. જય માતાજી. આજે ચંદ્રનગરની મુવાડી ગામે ગામ લોકોનો એક પ્રશ્ન હતો, પાણીના લીધે પ્રશ્ન હતો, એ અહીંયા આવીને અહીંયા દાદા સાથે વાત કરીને અહીંયા પાણીનો જે પ્રશ્ન હતો એનો સુખદ અંત આવેલ છે. અને એમ ગામવાળા ગામના લોકોએ ચૂંટણીની અંદર મતદાન કરવાની બાંયધરી આપેલ છે. માનનીય ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર સાહેબની દરમિયાનગીરીથી આ પ્રશ્નનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવેલ છે. જીડીસી ન્યૂઝ સાથે યોગેશ કનોજિયા, ઘોઘંબા.